નમસ્કાર ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર છ આપણે પહેલાં ચાર લેક્ચરો છે એ જોયા હતા તેમાં જૈવિક ક્રિયાઓ એનો અભ્યાસ છે એ કર્યો જૈવિક ક્રિયાના આધારે આપણે થોડુંક સમજાતા કે જૈવિક ક્રિયા કોને કહેવાય તો કે સતત છે એ શું થતું રહે રક્ષણ કોઈ પણ સજીવનું એને સામૂહિક રીતે એનું શું થાય રક્ષણ એને જૈવિક ક્રિયાઓ છે એ કહે છે એના પછી આપણે ઉદાહરણો ઘણા બધા છે એ જોયા હતા એના પછી આપણે જોયું પોષણ પોષણ એટલે શું થાય કે કોઈ પણ સજીવ જે હોય એને બહારના ભાગમાંથી ખોરાક અંદર અંદરના ભાગમાં દાખલ કરવાની ક્રિયા એને શું કહેવાય પોષણ કહેવાય પોષણના પાછા આપણે બે પ્રકારો છે એ જોયા હતા એક સ્વયંપોષી પોષણ જે પોતાની જાતે પોતાનું પોષણ કરી શકે છે તે અને એક વિષમપોષી પોષણ વિષમપોષી એટલે કે જે સજીવ બીજા ઉપર પોષણ માટે આધાર રાખવો પડે એને વિષમપોષી પોષણ છે એ કહે છે સ્વયંપોષી પોષણની અંદર આપણે જોયું હતું કે એક કોષીય જે કાંઈ એ સ્વયંપોષી પોષણમાં વનસ્પતિ છે એનું મેઈન ઉદાહરણ છે સજીવનું વનસ્પતિનો આપણે અભ્યાસ છે એ કર્યો તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે છે પોતાનો ખોરાક છે એ બનાવે એમાં ત્રણ વસ્તુની છે એ મેન જરૂર છે એ પડે છે સૂર્યપ્રકાશ સીવો ટુ અને એચ ટુ ઓ એટલે કે પાણી ત્રણ વસ્તુની એને શું થાય જરૂરિયાત થાય એના આધારે એમાં શું બને સ્ટાર્ચના કણ કે મંડકણ જે કાંઈ છે એ બને અને પોતાના ખોરાક છે એ વનસ્પતિ બનાવે છે હવે આજ આગળ એની અંદર આપણે એક પ્રવૃત્તિ પણ જોઈ હતી કે મની પ્લાન્ટ કે કોટનનો છોડ એને આપણે અલગ અલગ પાણીમાં ઉકાળ્યો ઉકળતા પાણીમાં નાખ્યો ઉકળતા આલ્કોહોલમાં નાખ્યો કે એના રંગમાં શું ફેરફાર થાય સ્ટાર્ચની હાજરી વિશેની પ્રવૃત્તિ છે એ આપણે જોઈતી હવે આજ થોડો આપણે વધારે આગળ પાંચમા લેક્ચરમાં અભ્યાસ છે એ કરવાનો તો વનસ્પતિ આ શું લે છે આપણને ખબર છે સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરે છે પ્રાપ્ત છે એ કરે તો આ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે એ પ્રાપ્ત કરે મેળવે છે કેવી રીતે બરાબર વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ કેવી રીતે મેળવે તો ધોરણ નવ બરાબર એની અંદર સાતમા પાઠ જે સજી આપણે પાયાનો એકમ કોષ એની અંદર આવતું હતું કે વનસ્પતિ હોય ને એમાં વાયુરંધ કે પર્ણરંધ એની ચર્ચા આપણે કરી હતી પર્ણરંધ કે વાયુરંધ કોને કહેવાય તો કે વનસ્પતિમાં રહેલા નાના નાના કાણા કે છિદ્રો એને વાયુરંધ કહેવાય હવે આપને ખબર હું તમને એક ઉદાહરણ આપું તો તમને તરત ખ્યાલ આવે પીપળાનું પાન સાવ સુકાઈ ગયેલું હોય એમાં જાળી થઈ ગયેલી હોય તમને ખબર હોય એ જાળી શું સૂચવે નાની નાની કાણા આખા પાન સુકાઈ ગયા એના જે કે છિદ્ર એની હાજરી છે હવે જે પર્ણની સપાટી ઉપર કેવા હોય પર્ણ હોય એના બે ભાગ હોય પાછળનો ભાગ અને આગળનો ભાગ એની સપાટી ઉપરની જે સપાટી હોય એના ઉપર શું હોય નાના સૂક્ષ્મ છિદ્રો હોય એ જોવા મળે છે છિદ્ર સ્વરૂપ હોય એ જોવા મળે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય એટલે ભેગો વાયુ ક્યાં થાય પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાયુઓનો વિનિમય છિદ્રમાં થાય જે આ પર્ણમાં પાન વનસ્પતિઓના હોય એ પાનની અંદર આ વાયુઓનો શું થાય છે મોટા ભાગનો વિનિમય એટલે કે ભેગો છે એ થાય છે અહીંયા તે જાણવું પણ જરૂરી છે કે વાયુઓનો વિનિમય વનસ્પતિના મુખ્ય ત્રણ અંગો એની અંદર થાય કયા મૂળ પ્રકાંડ અને પર્ણ એ વનસ્પતિના શું છે મુખ્ય અંગો છે મૂળ પ્રકાંડ અને પર્ણ વનસ્પતિના મુખ્ય ત્રણ અંગો છે એની અંદર થાય વાયુઓનો વિનિમય વનસ્પતિના મુખ્ય તણ અંગોની અંદર થાય પ્રકાંડ મૂળ અને પર્ણ અને એ સપાટી દ્વારા થાય આ રંધો દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થાય જો વનસ્પતિમાં વધારાનું પાણી જો આવી ગયું હોય તો એનો વ્યય એટલે કે બાષ્પો સર્જનની ક્રિયા જે વનસ્પતિમાં થાય ઈસેના દ્વારા થાય આ વાયુ રંધ દ્વારા છે એ થાય જો વાયુરંધનું છિદ્ર આપણે આકૃતિમાં બતાવ્યું છે એ આકૃતિમાં વચ્ચેનો જે ઓલો ભાગ રહ્યો રક્ષક કોષવાળો બે બાજુ બરાબર ખાલી ભાગ લીલો જે બતાવ્યું એને વાયુરંધીય છિદ્ર છે એ ઓલા નાના નાના જે રહ્યા એને હરિતકણ છે એ કહેવાય અને ઓલો જે રક્ષક કોષ બે જાડા ભાગ હોય એને શું કહેવાય રક્ષક કોષ છે એ કહેવાય એ આકૃતિ જે આપી છે એ ખુલ્લો વાયુરંધાય કોષ કેવો છે ખુલ્લો એમાં ખુલ્લો બંધ કોણ કરે તો કે રક્ષક કોષ આ રંધને ખુલ્લો બંધ કરવાનું કામ કોણ કરે તો કે રક્ષકો છે એ કરે છે જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે શિવટુની વનસ્પતિને જરૂર ન પડે ત્યારે વનસ્પતિમાં વાયુરંધ કેવો થઈ જાય બંધ બંધ વાયુરંધ જો બે આકૃતિમાં આપ્યો છે કેવો થઈ જાય ભેગો થઈ જાય ભેગો થઈ જાય એટલે જે વચ્ચે રહે વાયુરંધ છિદ્રની કેવી થઈ જાય બોરાઈ જાય બી આકૃતિ છે એ કહેવાય આપેલી છે બંધ વાયુ રંધની રંધો કે છિદ્રોની ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય કોણ કરે રક્ષક રક્ષકકોષ જો બે ભાગમાં રક્ષકષ આપું એમ કાર્બન ડાયોક્સાઇડની જ્યારે જરૂરિયાત પડે ત્યારે એ રક્ષક કોષને શું કરી નાખે છે ખોલી નાખે છે અને જ્યારે જરૂર ન હોય ત્યારે એ રક્ષકોષને શું કરી દે છે બંધ છે એ કરી દે છે આ રીતે રક્ષક કોષ એ વાયુરંધને ખોલે અને બંધ પણ કરે છે રક્ષકોષ જે છે તે વાયુરંધને બંધ છે એ કરે રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે ત્યારે રક્ષક કોષ કેવો થઈ જાય ફૂલે આપણે આ આશ્રુતિ ત્રણ પ્રકારની છે એ તમે નવમાં ધોરણમાં જોઈને આવ્યા હાઇપોટોનિક હાઇપરટોનિક અને આઇસોટોનિક ઓલી દ્રાક્ષ જેમ હોય ને પાણીમાં નાખો તો કેવી થાય ફૂલી જાય કેમ તો કે પાણી છે એ દ્રાક્ષની અંદર દાખલ થાય એવી જ રીતે આ રક્ષક કોષની અંદર પાણી દાખલ થાય એટલે રક્ષક કોષ કેવો થાય ફૂલે છે વાયુરંધના છિદ્ર ખોલે છે તેવી જ રીતે કોષો કેવા પામે સંકોચન પામે છિદ્રો જ્યારે બંધ થઈ જાય પાણી બહાર નીકળી જાય ત્યારે રક્ષક કોષ પાછો કેવો પામી જાય સંકોચન છે એ પામી જાય છે જરૂરિયાત પ્રમાણે છિદ્ર કેવું થઈ જાય બંધ થઈ જાય અને જરૂરિયાત પ્રમાણે આ છિદ્ર છે એ ખુલ્લે છે જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે શું થાય રક્ષકોષ સેય કાર્ય કરે રક્ષકોષ સેમાં જોવા મળે તો એલા વાયુરંધ શેમાં જોવા મળે પર્ણરંધ કે વાયુરંધ વનસ્પતિના પર્ણની અંદર આ વાયુરંધ છે એ જોવા મળે છે બરાબર પર્ણ છે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર છોડે છે એ પણ કોના દ્વારા ક્રિયા થાય આ વાયુરંધ દ્વારા ક્રિયા થાય પાણી લેવાની પણ આ વાયુરંધ દ્વારા ક્રિયા થાય એટલા માટે અહીંયા આપણને સમજ આપેલી છે હવે આપણે પ્રવૃત્તિ છ પોઈન્ટ બે આગળની પ્રવૃત્તિ હવે છ પોઈન્ટ બે પ્રવૃત્તિ એની અંદર કુંડામાં ઉગાડેલા બે એક જ સરખા શું લ્યો છોડ લ્યો ત્રણ દિવસ સુધી આ બે છોડ ને અંધારાવાળા રૂમની અંદર કે ઓરડાની અંદર શું કરો રાખી દો બરાબર કુંડામાં ઉગાડેલો નાનો છોડ હોય બે એક સરખા લેવાના એને ક્યાં રાખવાના ત્રણ દિવસ અંધારાવાળા રૂમની અંદર હવે પ્રત્યેક છોડને અલગ અલગ કાચની પેટી ઉપર રાખો પટ્ટી ઉપર રાખો હવે કા છોડ હોય અને શમ રાખવાના કાચની અલગ અલગ પટ્ટી ઉપર એક છોડ પાસે વોચ ગ્લાસ મૂકો વોચ ગ્લાસ જો રકાબી જેવો મૂકેલો છે બરાબર એ વોચ ગ્લાસ છે એમાં વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેને શું કહેવાય એનું રાસાયણિક સૂત્ર છે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કેવો એચ મૂકો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય વનસ્પતિમાં જે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લેશે ને એ કોણ શોષી લેશે કેવો

તેના ઉપયોગથી વાયુ બેલઝારમાં પ્રવેશ તો કેવો થાય અટકશે અવરોધાશે વાયુ અંદર જઈ શકશે નહીં લગભગ બે કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં શું કરવો પડ્યા રહેવા દઉં પ્રત્યેક છોડમાંથી એક પર્ણ તોડી લ્યો પછી બે બે કલાક પછી બેને ખોલી નાખવાના અને બેમાંથી એક એક પાન છે એ તોડી લેવાનું એમાંથી અને બેમાંથી હવે તેમાં મંડ કે સ્ટાર્ચની હાજરીની શું કરો ચકાસણી કરો તો જો સ્ટાર્ચ છે એ શેમાં વપરાય જશે વધારે તો એમાં કેમ તકે એમાં સીવોટું નહીં મળે વનસ્પતિને કેમ તકે કોણ શોષી છે વોચ ગ્લાસ વોચ ગ્લાસમાં શું છે કેવોય જ જ છે ને એ કાર્બન ડાયોક્સાઇડનું શું કરી લે છે શોષણ છે એ કરી લે એટલે એની અંદર પર્ણમાં રહેલો સ્ટાર્ચ છે એ વપરાઈ જશે જ્યારે બીની અંદર વોચ ગ્લાસ નથી વોચ ગ્લાસ નથી એટલે સીવોટુ જે એમાં રહેલો સ્ટાર્ચ કે હવા એને મળશે એના કારણે એની અંદરનો સ્ટાર છે એ વપરાતો નથી શું બંને પર્ણોમાં સમાન પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દેખાય ના તો કે જે બી છે એમાં સ્ટાર્ચ વધુ માત્રામાં છે અને એ જે છે પર્ણ એની અંદર સ્ટાર્ચ ઓછી માત્રામાં રહેલો છે આ પ્રવૃત્તિ ઉપર દ્વારા તમે શું નિર્ણય કરશો આ પ્રવૃત્તિ દ્વારા એ નિર્ણય કરશો કે જે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિને મળતો બંધ થઈ જાય છે એના કારણે વનસ્પતિમાં રહેલો સ્ટાર્ચ કણ કે કણ ઝડપથી વપરાઈ જાય જ્યારે બીજાને સીવોટું મળે બીમાં એના કારણે સ્ટાર્ચના કણ કે કણ છે એ વપરાતા નથી વાર લાગે છે ઉપયોગ બંને પ્રવૃત્તિના આધારે શું આપણે એવા પ્રયોગ કરી શકીએ છીએ કે જેમાંથી પ્રદર્શિત થઈ શકે કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યના પ્રકાશની જરૂરિયાત હોય છે હા ફરજિયાત એની જરૂરિયાત હોય કારણ કે વનસ્પતિ છે એમાંથી સૂર્યપ્રકાશને કારણે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે પોતાનો ખોરાક એ બનાવે છે અત્યાર સુધી આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે સ્વયંપોષી સજીવો પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે તો પોતાની જાતે છે એ કરે છે પરંતુ તેઓને પોતાના શરીરના નિર્વાણ માટે જરૂરિયાત છે હોય કાચી સામગ્રીની શું હોય જરૂરિયાત છે એ હોય છે બીજું વનસ્પતિને કાચી સામગ્રીની શું હોય જરૂરિયાત હોય સ્થળ જ વનસ્પતિ હોય પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની શું કરે છે પ્રાપ્યતા છે એ પોતાની જાતે છે એ કરે કે પાણી પોતાની જાતે પ્રાપ્યતા કરે પણ વનસ્પતિ ને બીજા જે કાચી સામગ્રીની જરૂર પડે એ શેમાંથી મળે તો એ એને ભૂમિમાંથી પાણીનું શું કરે મૂળ વનસ્પતિના મૂળ પાણીમાંથી પાણીનું મૂળ શોષણ કર લે છે એના કારણે એ મૂળમાં રહેલા નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર જેવા પદાર્થો હાઇડ્રોજન ફોસ્ફરસ આયન સલ્ફર જેવા પદાર્થો એને મળી રહે